સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસોમાં ઉગડતા દિવસે સોમવારે વધુ 5 પોઝિટિવ કેસનો ઉમેરો થયો હતો. ભુજ શહેર અને તાલુકામાં સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે માંડવીના ગઢશીરસા 3 વર્ષીય બાળકીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ ભુજના પારેશ્વર ચોકમાં રહેતા 2 વર્ષીય બાળકને તેમજ માંડવીના ગઢશીસામાં B4 પોલીસ લાઇનમાં રહેતી 3 વર્ષીય બાળકીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. બાળકીને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં, જ્યારે ભુજના 2 વર્ષીય બાળકને GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તો ભુજના ગોળપર ગામે આંગણવાડી પાસે રહેતા 26 વર્ષીય યુવાનને તેમજ કેરા ગામે 54 વર્ષીય આંધળને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બંને દર્દીઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તો ભુજની મેમણ કોલોનીમાં રહેતી 28 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો, જે ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે પણ કચ્છમાં સ્વાઇન ફ્લૂના 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે પણ વધુ 5 કેસ પોઝિટિવ સામે આવતા જાન્યુઆરીથી અત્યાર સુધી 148 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લૂને કારણે અત્યાર સુધી 10 દર્દીઓનું મોત નિપજ્યું છે.